शुद्ध माटे युद्ध आ वाक्य आपणा जीवननो सार बनतो जाय छे। भले आजे आपणे 2023 बैठा बैठा 2047 भारतने विकसित बनाववाना के विश्वगुरु बनाववाना सपना जोईए छीए, पण आजना भारतनी वर्वी वास्तविकता એ નકલી ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે કે જે વિકાસશીલ ભારતની વર્તમાનની જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓની કમર તોડી નાખશે। નમસ્કાર, હું છું પાર્થ વાઘેલા। ઘી, દૂધ, તેલ, માખણ, મસાલા રોજિંદા જીવનમાં વપરાય છે કે જે આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે, કે જેના વગર આપણા તહેવારો અધૂરા છે, કે જે આપણા જીવનના સંકલ્પોનો ભાગ છે, તેમાં ભેળસેળ પહેલા તો થતી જ હતી, પરંતુ તેનાથી આગળ વધી હવે કેટલાક લોકો તેને નકલી બનાવી રહ્યા છે। તાજેતરમાં જ સુરતમાં એવું કારખાનું પકડાયું। એટલું જ નહીં, ગુજરાતના બીજા અનેક વિસ્તારોમાં આવા કારખાના ઝડપાઈ રહ્યા છે। વાત કરીએ ફરસાણ વેચતી દુકાનોની, તો હમણાં જ એક અભ્યાસમાં બહાર આવ્યું કે તેઓ બળેલા તેલમાં વારંવાર ફરસાણ તળ્યા કરે છે, જેનાથી તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ હાનિકારક રીતે વધી જાય છે, કે જે હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓ નોતરે છે। કેમ કે આ તેલ તો છેલ્લે પામોલિન જ છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। વાત કરીએ ભેળસેળવાળા દૂધની, તો તેમાં યુરિયા, ડિટર્જન્ટ પાવડર, વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે કે જે આપણા દૂધને ઝેરી બનાવે છે। મોહનસિંહ, કે જેઓ 2018 એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયામાં હતા, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટસ્ફોટ કર્યો હતો કે આપણે ત્યાં 100% લોકો જે દૂધ પીવે છે તેમાંથી 68% લોકો નકલી દૂધ પીવે છે અને દૂધની બનાવટોનો ઉપયોગ કરે છે। ખરેખરમાં ભારત દૂધના ઉત્પાદનમાં આત્મનિર્ભર જ નથી। આજના સમયમાં આપણે જ્યારે બાળકોને ઘરના ખાવા પર ભાર મૂકીએ છીએ, ત્યારે આ નકલી વસ્તુઓની વ્યાપકતાએ આપણા આરોગ્ય જીવનને ખૂબ મોટી ચેલેન્જ ઊભી કરી છે। વાત કરીએ કૃષિની, તો આપણા ભારતમાં 60 અને 70 દાયકામાં હરિત ક્રાંતિ આવી। આના લીધે ભારતે અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી, અને એ હદે કે હવે આપણે મુશ્કેલીના સમયમાં બીજા દેશોને અનાજ આપીએ છીએ। દાખલા તરીકે હમણાં જ ઇજિપ્તને આપણે ઘઉં આપ્યા, પરંતુ આ હરિત ક્રાંતિના કેટલાક બીજા દુષ્પરિણામો હવે સામે આવ્યા છે, જેમ કે ખેતીમાં રાસાયણિક ખાતરનો અંધાધૂંધ ઉપયોગ, જે સમગ્ર માનવજાતિ માટે વિનાશને આમંત્રણ આપે છે। એટલા માટે હવે સરકાર શ્રી દ્વારા ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન અપાયું છે। હવે એક મહત્વની જાણકારીની વાત કરીએ કે ભારત સરકારે 2006 FSSAI, કે જેનું ફૂલફોર્મ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે રોજબરોજની ખાદ્ય પદાર્થની ગુણવત્તા પર દેખરેખ રાખે છે, પરંતુ તેણે પોતાના માપદંડો અને નિયમોને હજી કડક કરવાની જરૂર છે। વાત કરીએ આપણા ગુજરાતની, તો હજુ પણ સરકાર હસ્તગત સંસ્થાઓ પાસે એવી એડવાન્સ ટેકનોલોજી નથી કે અધિકારીઓ ઓન ધ સ્પોટ ખોરાકની ગુણવત્તા નક્કી કરી શકે। દાખલા તરીકે દશેરાએ જે આપણે ફાફડા જલેબી ખાધા, તેનો રિપોર્ટ છેક 10 દિવસ પછી આવશે, જે ખૂબ જ નિંદનીય છે। સરકારશ્રીએ હવે આપણા આરોગ્ય ક્ષેત્ર માટે સભાન થવાની જરૂર છે। અંતમાં, આ બધી જ નકલી વસ્તુઓનો ભોગ ગરીબ અને મધ્યમ વર્ગ બને છે, જે ખૂબ પીડાદાયક છે। હવે 10 દિવસની અંદર તહેવારો આવશે, એટલે સતર્ક અને સજાગ થઈને બધું ખાવું જોઈએ। આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાવટ। નમસ્કાર।